नमस्कार मित्रों, मित्रों हूँ छु पिनलगिरी गोस्वामी। पिनल्स कॉर्नर यूट्यूब चैनल में तमारु स्वागत छे। मित्रों आज नी वीडियो में बात करीशु, आज 3 डिसेम्बर थी लईने 5 डिसेम्बर सुधी गुजरात में केवुं रहेशे हवामान, वेस्टर्न डिस्टर्बन्स की असर केटली, उपरांत एक अरबी समुद्र में साइक्लोनिक सीस्टम सर्जायु छे, बंगाल की खाड़ी में एक वावाजोड़ सक्रिय थयु छे, अने गुजरात में वरसाद ठंडी अने तापमान केवुं रहेशे, उपरांत पवन अनु प्रमाण केटलुं रहेशे, तमाम प्रकारना परिबळों की माहिती तमने आ एक वीडियो में आपवाना छे। शुरुआत करिए तो उत्तर भारत थी। उत्तर भारतना उत्तरी पट्टा में जो वेस्टर्न डिस्टर्बन्स सक्रिय थयुं हतुं ते हवे धीमे धीमे चालू गयुं छे, परंतु तेरमां जे बरफ वर्षा थई हती, वरसाद थयो हतो, तेनी सामान्य शीतलहर राजस्थान अने गुजरात सुधी जोवा मळी रही छे। परंतु मित्रों गुजरात में कड़कड़ती ठंडी माटे हजू पण थोड़ा दिवसों राह जोवी पड़शे, कारण के अत्यारे एक वादळछायुं वातावरण बनेलू छे, जेना लीधे थईने ठंडी कपाई रही छे अने सामान्य आपणने गरमीनो अहेसास पण वधु थई रह्यो छे। एटले अत्यारे जे वेस्टर्न डिस्टर्बन्स चालू गयुं छे एना करता वधु वेस्टर्न डिस्टर्बन्स मजबूत आवशे, बरफ वर्षा जोरदार करशे, तो गुजरात में ठंडीनो माहोल वधु सक्रिय थई शके छे, तेना माटे आपणे घणा बधा दिवसों राह जोवी पड़शे। હવે વાત કરીએ તો તાપમાનની, અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 18 થી લઈને 21 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, મહત્તમ તાપમાન એટલે કે ગરમીનો પારો 21 થી લઈને 28 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે। મિત્રો આજે મોડી રાત્રે પણ અમુક ફેરફાર થવાની શક્યતા છે, વાતાવરણમાં પલટો પણ આવી શકે તેવી શક્યતા છે। પરંતુ મિત્રો પવનની ખાસ વાત કરી દઈએ તો આજ રોજ ગુજરાતના અનેક વિસ્તારમાં 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ મોડી સાંજ અને કાલથી એટલે કે આગામી 48 કલાક સુધી પવનનું પ્રમાણ જોવા વધુ મળશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં તો 10 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને પવન સાથે શીતલહેર પણ જોવા મળશે, ઠંડકનો અહેસાસ પવનને કારણે આપણને વધારે થઈ શકે છે, કોઈ કોઈ વિસ્તારમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થાય, આપણને એક ધૂંધળું વાતાવરણ જોવા મળે તેવું પણ એક વાતાવરણ સર્જાઈ શકે તેવી સંભાવના છે। હવે વાત કરી દઈએ તો ગરમીનો અહેસાસ ચોક્કસથી થશે, જાણે કે અત્યારે પંખા પણ ચાલુ કરવા પડે, કારણ કે અત્યારે વાદળછાયા વાતાવરણને લીધે આપણને ઠંડી થોડી ઓછી લાગી રહી છે। હવે વાત કરી દઈએ તો ખાસ વરસાદની, અત્યારે જ્યારે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી તેની ટફ રેખા સર્જાયેલી છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। આજે તારીખ 3 ડિસેમ્બરના રોજ વહેલી સવારે પણ મહીસાગર, આણંદ ઉપરાંત અરવલ્લી અને તેની આસપાસના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ ગયા છે। આજે 3 તારીખે મોડી રાત સુધીમાં તો અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, આણંદ, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ, દાદરનગર હવેલી, સૌરાષ્ટ્રનો જૂનાગઢ વિસ્તાર ઉપરાંત ગીર સોમનાથના પણ કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે, એટલે હજુ પણ આગામી 5 ડિસેમ્બર સુધી એક વરસાદી માહોલ આપણને જોવા મળશે, જેમાં વધતા ઓછા પ્રમાણમાં આપણને એક વરસાદ જોવા મળનારો છે। એટલે મિત્રો હજુ પણ 5 ડિસેમ્બર સુધી સાચવવું ખૂબ જ જરૂરી છે, પરંતુ મિત્રો યાદ રાખજો કે ઘણા બધા આગાહીકારોએ જણાવ્યું છે કે 5 ડિસેમ્બર બાદ વાતાવરણમાં ઘણો બધો ફેરફાર આવશે, વાતાવરણ ખુલ્લું થઈ જશે, પરંતુ મિત્રો હજુ પણ તમારે લખવું હોય તો લખી રાખજો, 10 ડિસેમ્બર સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર રહેશે, વાદળછાયું વાતાવરણ હજુ પણ જોવા મળશે, કારણ કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળની ખાડીનું જે વાવાઝોડું સક્રિય થયું છે તેના સંયુક્ત ભાગરૂપે થઈને એક વાદળોનો ઘેરાવો ભયંકર જોવા મળશે, એટલે ગુજરાતમાં 10 ડિસેમ્બર સુધી અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। હવે વાત કરીએ તો વાવાઝોડાની, બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું અત્યારે ધીમે ધીમે મજબૂત અને સક્રિય પણ થઈ ચૂક્યું છે, અંદાજિત 60 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના તટીય વિસ્તારમાં ભારે તબાહી મચાવી શકે છે, ભારેથી અતિભારે વરસાદ, તોફાની પવન સાથે વરસાદ થઈ શકે છે, જેમાં 3 ઇંચથી લઈને 5 ઇંચથી પણ વધુ વરસાદની શક્યતા રહેલી છે। હવે મિત્રો આ વાવાઝોડામાં વરસાદ કદાચ થોડો ઓછો થાય, પરંતુ તેની અંદર જે પવનની તાકાત છે, પવન સાથે જે વરસાદ થશે જેના ભાગરૂપે થઈને તટીય વિસ્તારોમાં જોરદાર નુકસાની પહોંચાડી શકે તેવી સંભાવના છે। એટલે મિત્રો પવનનું જોર વધુ હોવાને કારણે આ વાવાઝોડું અત્યારે એક ત્રાટકતું હોય અને નુકસાનીવાળું વાવાઝોડું હોય તેવું પણ આપણને દેખાઈ રહ્યું છે। એટલે મિત્રો
ગુજરાતના વાવાઝોડાથી કોઈ ખતરો નથી, પરંતુ ગુજરાતની આસપાસ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. મિત્રો, તમારા વિસ્તારમાં ગત 24 કલાકમાં કોઈ વરસાદ પડ્યો હોય તો નીચે કમેન્ટમાં જણાવજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ થઈ ચૂક્યો છે. અને વરસાદની જો વિડીયો તમારી પાસે હોય તો અમે નીચે વોટ્સઅપ લિંક આપી દઈએ છીએ, એ વોટ્સઅપ નંબર ઉપર તમે પર્સનલ મેસેજ કરીને પણ એ વિડીયો મોકલી શકો છો. વિડીયો સારી હશે, અનુકૂળ હશે તો એ યુટ્યુબમાં તેને સમાવવાનો અમે પ્રયત્ન પણ કરીશું. તો મિત્રો, તમારા વિસ્તારની પણ માહિતી નીચે કમેન્ટમાં આપજો. વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, એક સરસ મજાની કમેન્ટ આપજો, જેથી યુટ્યુબના પ્લેટફોર્મ પર અમારી વિડીયો વધુ આગળ જાય તો અમને પણ એક બેકઅપ મળતું રહે. તમારી પાછળ એક વિડીયો બનાવવા માટે એક અંદાજિત 1-1.5 કલાકનો અભ્યાસ થતો હોય છે, અને ત્યારબાદ તેના જે પરિબળો હોય છે તમારી સમક્ષ રજૂ કરતા હોય છે. તો અમારી મહેનત તમારા માટે પણ ખાસ રહેલી છે. તો એક આશા એવી રાખીએ કે વિડીયોને લાઇક કરી, શેર કરીને, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.